ભગવાન, હવે અમારું શું થાય છે બાપ? આજે ચાર ચાર દિવસ થઈ ગયા અને મારા ઘરમાં એક અનાજનો દાણો પણ નથી, તો શું હું મારા પિયરિયામાં જાઉં? શું મારી દાદીમાને જઈને વાત કરું? પણ બાપ, મારો માગતા જીવ કેમ હાલશે? હાલ ને, કદાચ જાઉં તો ખરી, મારા દાદીમાં મને નહીં ના પાડે અને મારા ભગવાન જેવા ભાભી પણ છે, મને ના નહીં પાડે. જાજુ નહીં પણ મને અડધામાંથી પણ અડધું આપશે. પણ શું મને મારા ભાભી આપશે? શું મને મારા દાદીમાં આપશે? અરે એ ભગવાન, હું પણ આ કેવા વિચાર કરું છું? મારા દાદીમાં તો ભગવાન સમાન છે. હું ત્યાં જઈશ ને તો મને ના નહીં પાડે, અને આમે હું થોડી પારકી સૌ સૌ તો એની જ દીકરી ને, અને એ પણ મારા માવતર છે, મને થોડા ના પાડશે? હારું મારા નાથ, હું જાતી તો આવું, થોડું ઘણું મને આપશે. હારું ભગવાન, હવે હું જાઉં છું, થોડોક સાથ તો આપજે. અરે આવો નણંદબા, આવો. આવો ભાભી, આ આવ્યા. બહુ ઝાઝા દિવસે ભૂલા પડ્યા હો. ના ભાભી, એવું નથી, પણ હમણાંથી આવવાનો ટાઈમ જ નથી મળતો. હા, એ તો આમે પૈસાવાળાને થોડો ટાઈમ હોય. અરે ભાભી, આવું કા બોલો છો? અમે ક્યાં પૈસાવાળા સવી બાપા. એ તો સવો સવો બાપા, સવો. એ તો તમે અમથા ના પાડો છો, અને આમે તમારા જેવા મોટા માણસોનો વદાર થોડો થાય. ના ભાભી, ના, અમે કાંઈ મોટા માણસો નથી. એમાંય જોવો ને, ત્રણ ત્રણ વર્ષથી અમારે દુકાળ પડ્યો છે, અને એના હિસાબે અમારે કોઈ આવક પણ નથી. હા, એ તો તમારે એસાર જોઈને જ ખબર પડે છે કે બેનબાની હાલત બગડી લાગે છે. હા ભાભી, હમણાંથી અમે બહુ જ મૂંઝવણમાં સવી. આવા દિવસો તો ક્યારેય નહોતા આવ્યા. હું તો ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે આવા દિવસો તો દુશ્મનને પણ ન દેતો. પણ તમારે બહુ જાહો જલાલી હતી ને? હા ભાભી, અમારે કાંઈ જાતનો વાંધો પણ નહોતો. પણ ભાભી, કુદરતની કરામત સામે કાળા માથાના માનવીનું શું હાલે? કહેવાય છે ને ભાભી, આવક વગરના તો કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય છે, અને ભાભી અમારી સાથે પણ આવું જ થયું છે. ત્રણ ત્રણ વર્ષથી કાંઈ આવક પણ થતી નથી, અને ઉપરથી ખર્ચા પણ વધતા જાય છે, અને વરસાદ ન પડવાના કારણે માર ઢોરની નીણ પણ વેચાતી લેવી પડે છે, અને એટલું જ નહીં ભાભી, હમણાંથી પાણી પણ વેચાતું લઈને પીવું પડે છે, એટલે અમારા તો દિવસો ખૂબ જ ખરાબ આવી ગયા છે ભાભી. આ કુતરીની વાત ઉપરથી લાગે છે નક્કી કંઈક માગવા દાવી લાગે છે. એ તો નણંદા, જેવા કર્મ કરવી ને એવું ભોગવવું પડે. કોકનું હારું ન ઈચ્છવી ને તો પછી આવું જ થાય. પણ ભાભી, કુદરત સામે આપણું થોડું હાલે. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવા ખરાબ દિવસો આવશે. તો નણંદા, તમે અહીંયા આવીને બહુ ખોટું કર્યું. તમે ઘરેથી અહીંયા સુધી રસ્તામાં આવ્યા તો રસ્તામાં ભેખ માંગતા આવ્યા હોત ને, તો એ બે મહિના એમનામ વહી જાય ને એટલા ભેગા થઈ જાત, તો એનો ખબર પડે. અને આમે તમારા કપડાં જોઈને એવું નથી લાગતું કે તમે ભિખારી નહીં હોય. અરે ભાભી, આવા કપડાં સમયમાં પણ તમે ભાભી ઉઠીને ઠેકડી કરો છો, અને ભાભી ભાભી તો એક માં સમાન હોય છે, અને તમે મારી ઠેકડી કરો છો, અને આમે તમારાથી નાની પણ સૌ અને તમારી નણંદ પણ સૌ. અરે નણંદા, આ હું કઈ ઠેકડી નથી કરતી, પણ સત્ય છે ને એ કહું છું. બાકી તો તમારા એસાર જોઈને જ ખબર પડી જાય છે કે તમારા શું હાલ છે. તમને શરમ નથી થતી કે આવા વહેલા અહીંયા ધોળા આવો છો? અહીંયા મારા ઘરે કોઈ ખગાવાલા આવ્યા હોય તો ભૂંડી તો હું જ લાગું ને. અને આ નણંદબા, જ્યારે ઘરમાં ખાવાના પણ સાસા પડે ને, ત્યારે માવતરના ઘરે ધોળું ન અવાય. અહીંયા કાંઈ આશ્રમ નથી ખોલીને રાખો કે ધોળા દાવો છો,
માવતર પાસે આવું ને એના કરતા તો ઢાંકણીમાં ઢૂંહા લઈને વહી જાવું હારું. અને આ નણંદબા, તમારે પણ વિચારવું જોઈ કે આ ઘર હવે તમારું નથી, આ ઘર માત્ર ને માત્ર મારું અને મારું જ રહેશે. અને આ નણંદબા આજ આવ્યા ને એ ભલે આવ્યા, બાકી આવા વેશમાં મારા ઘરે ક્યારેય ન આવતા. હવે આવીશ ને એટલે તમારા જેવા નવા કપડાં પહેરીને આવીશ. અને હે ભાભી, દાદીમાં કેમ નથી દેખાતા? જો અહીંયા ક્યાંક આજુબાજુમાં હોય તો બોલાવો ને, હું એમનું મોઢું જોતી જાઉં અને પછી હું મારા સાસરિયામાં જતી રહું. જો આ ડોસી આવી જશે ને તો સસુદરને નક્કી કંઈક આપી દેશે. હવે મારે જ કંઈક કરવું પડશે. ડોસીનો કદી કે પાંગરો હોય છે કે ભાટક થાય છે. અને આમ એ ડોસીનું મોઢું જોઈને તમારે જાવું છે ક્યાં? ખાલી મારું મોઢું જોઈ લીધું ને તોય ઘણું છે. હારું ભાભી, કાંઈ વાંધો નહીં, ફરી પાછી આવીશ ને ત્યારે મળી લઈશ. અને હા ભાભી, દાદીમાને મારા રામ રામ કીજો અને કીજો કે એમની દીકરી આવી હતી. હા બહુ સારું, કહી દઈશ. હો હારું ભાભી, હું જાઉં છું. હારું આ બલા ગઈ. હે ભગવાન, આવું બધું સાંભળવા જ મને ત્યાં મોકલી હતી. ત્યાં જાતા પહેલા મારા પગ કેમ ન ભાંગી ગયા? જો માવતરના ઘરે ત્યાં આવો જાકારો મળતો હોય તો બીજા પાસે તો ક્યાં હાથ લંબાવવાની આશા જ રાખવી. હે ભગવાન, જો તારે મને આવા જ દિવસો દેખાડવા હોય તો તું મને તારી પાસે બોલાવી લે. હા મારા નાથ, મેં એવા કોઈ જ પાપ નથી કર્યા કે મારે આવા દિવસો જોવાના આવ્યા. હું તો કેવડી મોટી ત્યાં આશા લઈને ગઈ હતી અને મને મળ્યું શું? હારું મારા નાથ, જેવી તારી ઈચ્છા, બીજું તો શું. હાલ હવે હું મારા ઘરે જતી રહું. શું દીકરા, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હતું? હા દાદીમા, નણંદબા આવ્યા હતા, એમને ઉતાવળ હતી ને એટલે વહી ગયા. અરે દીકરા, તો ઘડીક રોકાય નહીં હું આવું ત્યાં સુધી? મેં તો ઘણી તાણ કરી પણ ન રોકાણા દાદીમા. શું દીકરા કાંઈ કહેતી હતી કે ઘરે બધે મજામાં છે? અને હા દીકરા, એ બાજુ વરસાદ પાણી કેવા છે એ કાંઈ પૂછ્યું તું? હા, એ કહેતા હતા કે 3 વર્ષથી વરસાદ નથી પડ્યો અને ખાલી ખાલી વાત તો કરતા હતા કે અમે હમણાં બહુ તાણમાં સવી. અરે મારો બાપ, 3 વર્ષથી વરસાદ નથી થયો તો મારી દીકરીની શું હાલત હશે? અને શું દીકરા, એમને કંઈક જરૂરિયાત હોય તો રૂપિયા બુપિયા ન અપાય? પણ દાદીમાં, મને એમની વાત ઉપરથી ન લાગ્યું કે હકીકત હશે. મને એવું લાગ્યું કે નણંદબા ખાલી ખોટા મસ્તી કરતા હશે, એમને કંઈ માગ્યું નહીં ને એટલે મને એમ થયું કે એમને કંઈ જરૂર નહીં હોય એટલે નહીં માગ્યું હોય. અરે દીકરા, દીકરી ગમે તેટલી મૂંઝવણમાં હોય ને પરંતુ એ ક્યારેય સામેથી માગે નહીં, પરંતુ એને વગર માગીએ આપીએ ને દીકરા તો જ આપણે આપ્યું કહેવાય. મને ખબર જ હતી આ ડોસીની, પણ દાદીમાં મને એમની વાત ઉપરથી ન લાગ્યું કે હકીકત હશે. નકર દાદીમાં, હું થોડી મારા નણંદબાને ના પાડું અને આમે દાદીમાં આપણા ઘરે થોડી કંઈ તાણ છે કે હું એમને ના પાડું. બસ દીકરા બસ, હવે બાના કાઢવાનું રવા દો ને તો સારું છે. હવે બાકી તમે મારી દીકરીનું કેવું સ્વાગત કર્યું છે ને એ બધી મને ખબર છે. અને આ દીકરા, તમને કઈ વાતનું અભિમાન આવી ગયું છે કે તમે ન કરવાનું પણ કરવા માંડ્યા છો? શું દીકરા, આ બધી તમે મહેનત કરીને ભેગું કર્યું છે? તૈયાર ઉપર તમે આવીને બેસી ગયા છો, કાંઈ મારી દીકરી નહીં? અને હા, મારી દીકરી જો ધારે ને તો આ મિલકતમાં પણ ભાગ માગી શકે છે, પણ એને એવું નથી કર્યું કારણ કે એ મારી દીકરી છે. અહીંયાથી એક ચપટી ધૂળ પણ નથી લઈ ગઈ દીકરા. અને દીકરા, તમે તો એને એવા મેણા માર્યા કે કેમ જાણે આ બધી મિલકત મારી દીકરી લેવા આવી હોય. અને સાંભળ દીકરા, આ તો ખાનદાનીનું ઘર છે, આ આંગણેથી એક ભિખારી પણ ખાલી હાથે પાછો નથી ગયો. અને આજે તમે તો મારી સગી દીકરીને પાછી કાઢી. તમે તો દીકરા આ ઘરની આબરૂ પર ડાગ બેસાડો છો દીકરા, ડાગ બેસાડો છે. તમે જે વ્યવહાર મારી દીકરી એરે કર્યો છે ને એવો વ્યવહાર તો કોઈ એના દુશ્મન સાથે પણ ન કરે. અને આ દીકરા,
તું પણ યાદ રાખજે, તું પણ આ ઘરની વહુ છો, દીકરી નહીં. અને સાંભળો દીકરા, મારી દીકરી તો તમને મા સમાન માને છે, મા સમાન. અને તમે એની અરે આવો વ્યવહાર કરો દીકરા, એકવાર તમે તમારા આત્માને પૂછો કે આ જે તમે કર્યું એ સારું કર્યું છે, શું આવો વ્યવહાર કરાય. અને આ દીકરા, દીકરીને જ્યારે પણ દુઃખ આવે ને તો એને એના માવતર જ યાદ આવે છે. અને માવતરના ઘરના દરવાજા એક દીકરી માટે કાયમ ખુલ્લા જ હોય છે. પણ દીકરા, આજે હું તમને જાજુ તો નહીં કહું, પણ આજે તમે જે કર્યું ને એ બહુ સારું નથી કર્યું દીકરા, એ બહુ સારું નથી કર્યું. દાદીમાં મને માફ કરી દો, ખરેખર તો મેં નણંદાને એટલા બધા મેણા માર્યા હતા ને કે ખરેખર તમને મેળા વગર જ અહીંથી જતા રહ્યા. માટે દાદીમાં હવે મને માફ કરી દો, અને મારી ભૂલ હવે મને સમજાઈ ગઈ. અને આ દાદીમાં હું હમણાં જ તે નણંદાના ઘરે જાઉં છું અને થોડું તો શું પણ એમનું બધું જ દુઃખ દૂર કરી દઈશ. ખમ્મા મારા દીકરા, ખમ્મા. ભગવાન તમને જાજુ આપે. પણ આ મારા વાલા, જીવનમાં ભલે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ એક દીકરીને ક્યારેય દુઃખી ન કરતા. જય દેવા દાદા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.